वेलकम टू द मेकेनिकल एजुकेटर फ्रेंड्स। ऑटोमोटिव पोल्यूशन्स है एमना उपर नो आ पार्ट टू है। तो आज पार्ट टू नी अंदर आपणे बीजा अलग फेक्टर्स है जे हाइड्रोकार्बन्स अने कार्बन मोनोक्साइड जेवा वायुओ है एमना उपर जे असर करे छे एमना विषे आपणे चर्चा करीशुं। तो स्टार्ट करीए आजनो लेक्चर। लास्ट लेक्चर नी अंदर जे जोयुं तुं ए क्विकली आपणे थोड़ू घणू रिवाइज करी जईए के जेमनी अंदर जोयुं तुं के फेक्टर्स जे हता के अफेक्ट करता था जे फॉर्मेशन उपर फॉर्मेशन ऑफ द अथवा तो पॉल्यूशन्स उपर तो तेना थ्रू पॉल्यूशन थतु तो एमां नी अंदर आपणे जोयुं तुं के फेक्टरी थ्रू थतु तुं थोड़ा घणा पोर्शन्स एटमोस्फियर नी अंदर थतु जे स्मोक विशे आपणे वात करी हती लास्ट लेक्चर नी अंदर प्लस में एक्झोस्ट गैस इमिशन के जेमना थ्रू फैलाता था हाइड्रोकार्बन कार्बन मोनोक्साइड नाइट्रोजन ऑक्साइड्स आ प्रकारना जे भी झेरी गैसेस हता एमना थ्रू जे पॉल्यूशन्स थतुं हतुं एमना विषे वात करी हती। अराउंड 70% ऑफ जेटलो पोर्शन रह्यो ए आ प्रकारना गैसेस थ्रू फैलाय छे। तो એ જોઈ ગયા હતા આમને આ જે ગેસીસ હતા એમને એઝ આપણે પ્રાઇમરી પોલ્યુટન્ટ્સ તરીકે કીધું હતું કે જે ડાયરેક્ટલી એક્ઝોસ્ટ ગેસ ઇમિશન્સ થ્રુ જોવા મળે છે અને જે સ્મોગ હતું એને એઝ આપણે સેકન્ડરી ગેસીસ તરીકે અથવા તો સેકન્ડરી પોલ્યુટન્ટ્સ તરીકે આપણે જોયા હતા। તો આના વિશે જોયા પછી આપણે જોયું હતું કે હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ્સ રહ્યું એમને અફેક્ટ કરતા ફેક્ટર્સ જે હતા એમની અંદર આપણે જોયું હતું એર ફ્યુલનો રેશિયો જોયો હતો કે એર ફ્યુલનો રેશિયોની અંદર જે મિક્સચર થતું હતું રીચ અને લીન મિક્સચર આ રીચ અને લીન મિક્સચરના લીધે એમનું ફોર્મેશન જોવા મળે છે। તો જ્યાં રીચ મિક્સચર હશે મતલબ કે એર અને ફ્યુલનો રેશિયો રીચ મિક્સચર આપણે કોને કહીશું કે જેમાં એરનું પ્રમાણ ઓછું અને ફ્યુલનું પ્રમાણ વધારે હોય એ પ્રકારનું મિક્સચર હતું એમને આપણે એઝ અ એર ફ્યુલ મિક્સચર તરીકે કીધું હતું। જે ફ્યુલ છે એ ફ્યુલની અંદર ઓક્ટેન C8H18નું પ્રમાણ સૌથી વધારે હોય છે આનો એક કેજી અથવા તો એક ગ્રામ તમે કહો એટલા જથ્થાને કમ્બલ્શન કરવા માટે થઈને જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ મળે છે તો એ જનરલી ઓક્સિજનના જે ગ્રામ છે 15:1નો રેશિયો આપણે જોયો હતો અને એઝ અ સ્ટ્રોકિયોમેટ્રિક મિક્સચર અથવા તો આઈડિયલ મિક્સચર તરીકે પણ કહે છે આઈડિયલ મિક્સચર તરીકે પણ કન્સિડર કરીએ છીએ। હવે આ આઈડિયલ મિક્સચર ઉપરાંત જે પેટ્રોલ એન્જિન છે અને જે ડીઝલ એન્જિન છે એમની અંદરનું જે રેશિયો જોવા મળશે અથવા તો એરફ્યુલ રેશિયો જોવા મળશે જનરલી અરાઉન્ડ પેટ્રોલની અંદર 12:1નો રેશિયો હોય છે અહીંયા એર ફ્યુલ રેશિયો તરીકે કન્સિડર કરીએ છીએ અને જે ડીઝલ છે એની અરાઉન્ડ 18:1 અને અમુક બુક્સની અંદર અલગ અલગ રેન્જ બી આપેલી છે જેમ 20:1 પણ આપેલું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પેટ્રોલનું મિક્સચર છે એઝ કમ્પેર ટુ ડીઝલના મિક્સચર કરતાં એ રીચ મિક્સચર છે એટલે અહીંયા જે એરની ક્વોન્ટિટી છે એ કેવી છે ઓછી છે તો આટલા માટે થઈ અને આને આપણે રીચ મિક્સચર કહીએ છીએ। તો અહીંયા રીચ મિક્સચર હોવાને કારણે જે એર રહ્યું એ એર ઓછી હશે એર ઓછી ઇન ધ સેન્સ કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું એટલે ઇનકમ્પ્લીટ કમ્બલ્શન થવાની શક્યતાઓ વધી જશે। આના લીધે જે હાઇડ્રોકાર્બન્સ અને કાર્બન મોનોક્સાઇડ જેવા જે ઝેરી ગેસીસ રહ્યું એનું સૌથી મોટો સ્ત્રોત જો કોઈ જોવા મળતું હોય તો એ છે પેટ્રોલ એન્જિન। તો પેટ્રોલ એન્જિનની અંદર આ બે ગેસીસનું ફોર્મેશન વધારે જોવા મળે છે જ્યારે અહીંયા એરની ક્વોન્ટિટી વધારે હોવાથી એ મિક્સચર લીન જોવા મળે છે અને લીન મિક્સચરની અંદર આમની જે ઇનકમ્પ્લીટ કમ્બલ્શન થવાની શક્યતાઓ છે એ ઘણી ઓછી છે પરંતુ જેવું ટેમ્પરેચર વધારે થશે કોઈ લોટિંગને કારણે કે ઓવર હીટિંગને કારણે ટેમ્પરેચર જો વધી જશે અરાઉન્ડ જો 800°C થી લઈ અને 2100 આસપાસ જેટલું ટેમ્પરેચર પહોંચી જાય તો અહીંયા 800°C આપણે જોયું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ રહ્યા એમનું ફોર્મેશનની શરૂઆત થાય છે અને 2100 એટલે 2100°C એ પીક ઉપર હોય છે કે સૌથી વધારે જોવા મળે છે। તો જે લાસ્ટ લેક્ચરમાં આપણે બે ફેક્ટર્સ વિશે વાત કરી હતી તો અહીંયા તમે નોંધ કરી શકો તો કે એમાંના જે ફેક્ટર્સ હતો એક તો હતું એર અને જે ફ્યુલ રહ્યું એ બંને વચ્ચેનો જે રેશિયો જોવા મળે છે એર ફ્યુલ રેશિયો અને બીજા નંબરની અંદર કમ્બલ્શન તો આ કમ્બલ્શન માટે પણ આ જવાબદાર છે। હવે વધારાના જે ફેક્ટર્સ રહ્યા એ ફેક્ટર્સ વિશે આપણે આજે ચર્ચા કરીશું કે બીજા ક્યાં ક્યાં ફેક્ટર્સ અમને અસર કરે છે। તો એક તો વાત કરીએ આપણે ઇનકમ્પ્લીટ એર ફ્યુલ રેશિયો જે નેક્સ્ટ હવે જોઈશું એ છે લો કમ્પ્રેશન ક્યારે પ્રોડ્યુસ થશે કે કોઈ ડીએસિલરેશનની સ્થિતિ તમે કન્સિડર કરો એ દરમિયાન જો થ્રોટલ વાલ્વ હશે એ કમ્પ્લીટલી ક્લોઝડ હશે આ કમ્પ્લીટલી ક્લોઝડ હોવાને લીધે
जे ऑक्सिजन हे अथवा तो एर रू एरनी सप्लाय हे ये बंद हे आने लीधे जे मिक्सचर जनरेट था से, ए मिक्सचर केवु जनरेट था से? रीच मिक्सचर जोवा मळशे अने अगेन जेवु रीच मिक्सचर जोवा मळशे एना कारणे एमनी अंदर जे ऑक्सिजननी कमीना कारणे मिक्सचर रू केवु थई जशे रीच थशे अने आ लो कम्प्रेशनना कारणे ऑक्सिजन ओछो होवाथी मिसफायर थवानी पण शक्यताओ रहेशे अने आ मिसफायरने कारणे जे पण हाइड्रोकार्बन्सनुं फॉर्मेशन्स आपणने जोवा मळे छे। तो सेकंड जे फेक्टर्स जोवा मळे छे ए लो कम्प्रेशन रेशियो, सॉरी लो कम्प्रेशन रेशियो नहीं पण लो कम्प्रेशन। नेक्स्ट जे बीजो फेक्टर्स आपणे कंसिडर करिए तो ए छे वाल ओवरलेपिंग। आपणे जोयुं तुं आ वाल ओवरलेपिंग एटले तो के कोई एंजिन पिस्टन सिलिंडर एसेम्बली कंसिडर करो तो के एमनी अंदर जे वाल्व आवेला छे ए वाल्वनी अंदर जे मिक्सचर एड थाय छे ओपन अने क्लोज थशे अने प्लस में जे अहींया गेसिस जे जनरेट थशे फ्यू आफ्टर द कम्बल्शन ए एक्झोस्ट वाल्व थ्रू निकळशे। तो एक समय वाल एक ओपन थाय छे अने बीजो वाल शू थशे क्लोज थशे, ज्यारे एक ओपन थशे त्यारे बीजो क्लोज थी कंडिशन में हशे। परंतु इन रियल में क्या एवी कंडिशन थशे के बन्ने वाल ओपन कंडिशन नी अंदर हशे तो अहींया जे मिक्सचर प्रोड्यूस थशे ए मिक्सचरनी अंदर कम्प्लीट कम्बल्शन थया विना ज ए शू थई जशे थोड़ो घणो पोर्शन एक्झोस्ट थई जशे। तो जे कम्प्लीटली कम्बल्शन न थयुं होय तो एमनी अंदर हाइड्रोकार्बन्सनुं फॉर्मेशन जोवा मळशे। तो आ प्रकारनी स्थितिना कारणे अथवा तो आपणे कही शकीए कि ओवरलेपिंगना कारणे हाइड्रोकार्बन्स आपणने जोवा मळे छे। सो वाल्व ओवरलेपिंग आ एक पण पॉइंट अथवा तो फेक्टर्स छे। नेक्स्ट छे क्वेंचिंग इफेक्ट। क्वेंचिंग इफेक्ट, हवे आ क्वेंचिंग इफेक्ट कोने कहीशुं तो पहेला ए समझिए કે માની લ્યો કે આ સિલિન્ડર છે, સિલિન્ડરની અંદરના પોર્શનમાં આ પિસ્ટન છે તો જે પી મિક્સચર આવે છે આમની અંદરનું એ મિક્સચરનું જ્યારે સ્પાર્ક પ્લગ થશે ત્યારે એમાંથી જે એનર્જી જનરેટ થશે એમાંથી ફ્લેમ પ્રપોગેટ થશે। આ ફ્લેમ પ્રપોગેટ થઈ અને ધીમે ધીમે આગળ વધે છે પરંતુ હાઈ પ્રેશર્સના કારણે, હાઈ પ્રેશર્સ જનરેટ થવાના કારણે એ જે દૂરના એરિયાઓ છે જેમ કે આ સિલિન્ડરની નજીકની વોલ તમે કન્સિડર કરો, સિલિન્ડરની નજીકની વોલનો એરિયા પ્લસ જે આ પિસ્ટનની ઉપરનો થોડો ઘણો ભાગ છે એ બધી જગ્યા સુધી જે તમારી ફ્લેમ રહી, આપણે એરિયા વધારે પ્રોપરલી હાઈલાઇટ કરીએ, વધારે પ્રોપરલી હાઈલાઇટ કરીએ તો આ જો આ એરિયા જે જોવા મળે છે સિલિન્ડરની નજીક અથવા તો જે વોલનો એરિયા છે પ્લસ પિસ્ટનથી ઉપરના ભાગનો જે એરિયા છે એ સુધી પ્રોપરલી ફ્લેમ પ્રપોગેટ નહીં થાય અને ફ્લેમ પ્રપોગેટ નહીં થશે નો થાય એમના કારણે ત્યાં જે ટેમ્પરેચર રહ્યું એ ટેમ્પરેચર જનરેટ થશે કેવું હશે, લો ટેમ્પરેચર હશે। તો એમની આસપાસ જેટલી બી ફ્યુલ છે એ ફ્યુલનું જે બર્નિંગ થવાનું છે અથવા તો કમ્બલ્શન થવાનું જોઈએ એ કમ્બલ્શન કયા પ્રકારનું થશે, ઇનકમ્પ્લીટ કમ્બલ્શન, ઇનકમ્પ્લીટ કમ્બલ્શન। તો આ બધા ફેક્ટર્સના કારણે શું થશે કે જે ઇનકમ્પ્લીટ કમ્બલ્શન જે જગ્યાએ જોવા મળશે ત્યાં ડાયરેક્ટલી આપણને ખ્યાલ છે હવે કે જે હાઇડ્રોકાર્બનનું ફોર્મેશન જોવા મળે છે। તો આ બધા ફેક્ટર્સને લીધે જે હાઇડ્રોકાર્બન્સ ફોર્મ થાય છે। તો ઇન બ્રોડલી સેન્સ લાસ્ટમાં આપણે બધી વસ્તુઓ સમરાઈઝ કરીએ તો હાઇડ્રોકાર્બન્સ જે ફોર્મેશન થાય છે એમના પાછળના જેટલા બી ફેક્ટર્સ છે એમાંનું એક તો આપણે જોયું હતું એક એર ફ્યુલ રેશિયો, જે નેક્સ્ટ ફેક્ટર આપણને જોવા મળે છે એવું છે લો કમ્પ્રેશન, લો કમ્પ્રેશન। એના પછીનું જે નેક્સ્ટ જોવા મળે છે એ છે વાલ્વ ઓવરલેપિંગ, વાલ્વ ઓવરલેપિંગ, અને લાસ્ટમાં જે આપણે જોયું એ હતું ક્વેન્ચિંગ ઇફેક્ટ, ક્વેન્ચિંગ ઇફેક્ટ। તો આ બધી આ બધા ફેક્ટર્સને લીધે, આ બધા ફેક્ટર્સને લીધે હાઇડ્રોકાર્બન્સ અથવા તો કાર્બન મોનોક્સાઇડ્સ આ પ્રકારના જે ગેસીસ છે એમનું આપણે જનરેશન જોઈએ છીએ। તો કોઈ પણ રીતે જો આપણે આની અંદર ઘટાડો કરી શકીએ, વાલ્વ ઓવરલેપિંગ્સને ઘટાડી શકીએ, લો કમ્પ્રેશનને ઘટાડી શકીએ કે ક્વેન્ચિંગ ઇફેક્ટને ઘટાડી શકીએ તો આપણે જે હાઇડ્રોકાર્બન્સ અથવા તો કાર્બન મોનોક્સાઇડ છે એમનું જે ફોર્મેશન્સ રહ્યું આપણે એને રોકી શકીએ છીએ। આ ઉપરાંત બીજા હજી સોર્સિસ છે કે જેમના થ્રુ પણ ફોર્મેશન જોવા મળે છે હાઇડ્રોકાર્બન્સ અને આ બધા જે ગેસીસ રહ્યું એ એમની અંદર કન્સિડર કરીએ તો જે મેજર સોર્સિસ છે એમની અંદર આવે છે સૌપ્રથમ ઇવોપરેટિવ લોસિસ, ઇવોપરેટિવ લોસિસ। હવે આ ઇવોપરેટિવ લોસિસ એટલે કોને કહીશું આપણે ઇવોપરેટિવ લોસિસ તો કે જે ઇવોપરેશન થાય છે ગેસોલિનનું એ ઇન્ક્રીઝ ટેમ્પરેચરે અથવા તો વધારો જેમ ટેમ્પરેચરનો વધારો થશે એમ એમનું ઇવોપરેશન જોવા મળે છે। આ ઇવોપરેશનને લીધે
બી જે હાઇડ્રોકાર્બન્સ રહ્યા અથવા તો કાર્બન મોનોક્સાઇડ છે એમનું ફોર્મેશન આપણે જોવા મળશે. ધે આર નોટ કન્ટેન પ્રોડક્ટ્સ ઓફ કમ્બશન. હાઇડ્રોકાર્બન આર ધે ઓનલી પોલ્યુટન્ટ બાય ધીસ સોર્સ, કે આ જે સોર્સ છે એમના થ્રુ બી જોવા મળે છે. નેક્સ્ટ છે ક્રેન્કકેસ બ્લોબી, કે જેનો મેજર ઇમિશન્સ સોર્સિસ છે હાઇડ્રોકાર્બનનો, બરાબર છે. તો ક્રેન્કકેસ બ્લોબી થ્રુ પણ આ પ્રકારના જે ગેસીસ રહ્યા એ જનરેટ થાય છે. તો આ ક્રેન્કકેસ બ્લોબી શું છે? ક્રેન્કકેસ બ્લોબી એનો મતલબ શું થશે? તો જે બી ગેસીસ રહ્યા, માની લ્યો આ કોઈ પિસ્ટન સિલિન્ડર, અગેઇન તમે કન્સિડર કરો પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી. હવે જો સિલિન્ડર્સનું જેમ ટાઈમ થશે, મતલબ કે જો વધારે ન્યૂ અથવા ઓલ્ડ સિલિન્ડર હશે, સોરી ન્યૂ નહીં પણ ઓલ્ડ સિલિન્ડર હશે, તો એમની અંદર કોઈ જગ્યાએ વોર્નઆઉટ જોવા મળશે. વોર્નઆઉટ એટલે કે એ પાર્ટની અંદર ઘસારો થઈ ગયેલો હશે અથવા તો બેવડા તેવડા થઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિને કારણે. સે ફોર એક્ઝામ્પલ કન્સિડર કરો કે આ પિસ્ટન છે, તો પિસ્ટનની આસપાસની જે પિસ્ટન રિંગો છે એ જો પિસ્ટન રિંગો વોર્નઆઉટ થઈ ગઈ હોય, તો એ વોર્નઆઉટના કારણે જે બી ગેસીસનું મિક્સચર અહીંયા જે જનરેટ થશે એ મિક્સચર્સ હાઈ પ્રેશરના કારણે અંદરની સાઈડ જનરેટ અંદરની સાઈડ જશે, અને અહીંયા જેની બી જગ્યા અથવા તો ગેપ મળશે તો એના થ્રુ એ ક્રેન્કકેસની અંદર જશે, અને ક્રેન્કકેસની અંદર જશે તો એ બર્નઆઉટ નહીં થાય, અને બર્નઆઉટ થયા વગરના જ શું થશે, બહાર નીકળવાની શક્યતાઓ વધારે છે. આ પ્રકારની જે બી કન્ડિશન્સ જોવા મળે છે એને આપણે એઝ અ ક્રેન્કકેસ બ્લોબી તરીકે કન્સિડર કરીએ છીએ. તો આ ફેક્ટર પણ વધારે ઇફેક્ટિવ કરે છે જે હાઇડ્રોકાર્બન અને બાકીના હાર્મફુલ ગેસીસ છે એમના જનરેશન માટે. નેક્સ્ટ જે એક્ઝોસ્ટ ગેસ ઇમિશન વિશે આપણે વાત કરી હતી, કે એમના જે અનબર્ન્ટ ફ્યુઝ્યુ અથવા તો ઇન્ટરમિડિયેટ જે પ્રોડક્ટ્સ જોઈએ છીએ અથવા તો બર્ન થયા વગરની છે, તો એમની અંદર હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડનું ફોર્મેશન જોવા મળે છે. તો જેટલા બી ફેક્ટર્સ જોયા છે એમને પાછા આપણે જો એક લાઇનની અંદર અથવા તો એક પેજની અંદર સમરાઇઝ કરીએ તો આ તમે લખી શકો છો. તો સૌ પ્રથમ જોઈએ હાઇડ્રોકાર્બન્સ, એમના માટેના જે ફેક્ટર્સ જોયા હતા આપણે, ઇનકરેક્ટ ફ્યુલ રેશિયો, એર ફ્યુલ રેશિયો. નેક્સ્ટની અંદર લો કમ્પ્રેશન. એના પછીનું જે નેક્સ્ટ આપણે જોયું હતું વાલ્વ ઓવરલેપિંગ અને સૌથી છેલ્લે જે આવે છે એ છે ક્વેન્ચિંગ ઇફેક્ટ. આ ઉપરાંત વધારાના આપણે જે જોયા લાસ્ટની અંદર જ એને બી આપણે સમરાઇઝ કરીએ, તો જે ફેક્ટર્સ અફેક્ટ કરે છે એમની અંદર સૌ પ્રથમ આવશે ઇવોપરેટિવ લોસિસ. નેક્સ્ટ જે ફેક્ટર્સ આવે છે એ ક્રેન્કકેસ બ્લોબી, અને જે સૌથી છેલ્લે જોવા મળે છે એક્ઝોસ્ટ ગેસ ઇમિશન. તો આ જેટલા બી ફેક્ટર્સ છે આ બધા ફેક્ટર્સને લીધે મોટાભાગે આ પ્રકારના ગેસીસનું ફોર્મેશન થાય છે. તો મળીએ બાકીના નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી તમે અમારા લેક્ચર્સને જોતા રહો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.